જેતપુરના મંડલિકપુર ગામની વચ્ચે પાણીની ટાંકી અતિ જર્જરિત થતાં ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતા છે ત્યારે તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું જેતપુર તાલુકાના મંડલિકપુર ગામની વચ્ચોવચ એક પાણીની ટાંકી આવેલ છે અને ગામના મધ્યમાં જ આવેલ આ પાણીની ટાંકી અંદાજીત ત્રીસ વર્ષ પહેલા બની હતી અને આજે પૂરી રીતે જર્જરિત થઈ ગઈ છે અને આ ત્રીસ વર્ષ પહેલા બનેલા ટાંકીની હાલત જોતા ટાંકી આજે પડીને ધરાશાયીના આરે છે ત્યારે પાણીની ટાંકી જોતા ટાંકીમાંથી સિમેન્ટ કોન્ક્રીટના પોપડા નીચે પડી રહેલ છે અને ટાંકીમાં બનાવેલ લોખંડની રેલિંગ ગમે ત્યારે પડી છે ત્યારે લેરિંગ પડવાથી લોકોને પણ ઈજા થઈ છે સાથે આ જર્જરિત પાણીની ટાંકી ગામની મધ્યમાં જ આવેલ છે અને બાજુમાં જ માત્ર પચાસ મીટરની દૂરી ઉપર પ્રાથમિક શાળા આવેલ છે અને જો આ ટાંકી ધરાશાયી થઈ તો શાળાના બાળકો અને આસપાસના લોકોના જીવ ઉપર પૂરતું જોખમ જોવા મળે છે જેથી મનલિકપુર ગ્રામ પંચાયત દ્વારા આ સરકારને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત થઈ ચૂકી છે ત્યારે આ બાબતે સરકાર કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવેલ નથી જેથી ગુજરાતના અમદાવાદ સહિતના શહેરોમાં જર્જરિત પાણીની ટાંકી પડીને અકસ્માત સર્જાઈ ચૂક્યા છે ત્યારે જર્જરિત પાણીની ટાંકી ગમે ત્યારે ધરાશાયી થાય તેવી શક્યતા જોવા મળી રહી છે ત્યારે તંત્ર ક્યારે જાગીને લોકો માટે પગલાં લેશે તે જોવાનું રહ્યું દાદા કેટલા વર્ષ જૂનો ટાકો આ જર્જરિત થઈ ગયો તો ગ્રામ પંચાયત દ્વારા કેટલી વખત આને તૂરી પાડવા માટે રજૂઆત થઈ શું સરકારે શું જવાબ આપ્યો હાલ શું પરિસ્થિતિ આ ટાકો ત્રીસ વર્ષ ઉપર થઈ ગયો બનેવો છે એને સરકારમાં અવારનવાર અમારી ગ્રામ પંચાયતે રજૂઆત કરી છે પણ જવાબ કાંઈ મળતો નથી અત્યારે ટાકો આખો રીજે છે ઉપરથી કપસી રેતી લોખંડ એ બધું ખરી પડે છે અને સો કિલોમીટર ઓછામાં ઓછું અહીં પચાસથી છ કિલોમીટર નિશાળ છે અને બાળકો ભણી આવે અને એની નીચે રમતા હોય તો પડે તો આની જવાબદાર કોણ એવી કોઈ પણ આ ગામને અમારે પંચાયતે અમે જોઈ છે કે આને અવારનવાર લેખિત મોકલે છે પણ સરકાર આ કાંઈ દેતી નથી સરકાર ઊંઘમાં જ છે આ ટાંકો ત્રીસ વર્ષથી આ બનાવેલો છે એકદમ બિસ્માર હાલતમાં છે હટાઈ ગયેલ જેવો છે ઘણા લોકો ઉપર કપચી રેતી ઉપરથી પાઇપ ને એવું બધું પડેલું છે અને બીજી વસ્તુ તમે જોઈ શકો કે આ એકદમ હાલેમ જ નથી ટોટલ લોસ જેવો ટાંકો છે બાજુમાં સો પચાસ મીટરે સ્કૂલ આવેલી છે નાના બાળકો બધા અહીં રખડતા હોય રમતા હોય તો એના એકદમ જીવના જોખમ છે એના જેની કોઈ જવાબદારી કોણ લેશે બાળકો મૃત્યુ પામશે તો એટલે ટાકો કોઈ વસ્તુ પાણી ન મળે તો પણ હાલશે પણ ટાકો એક વખત નીકળી જાય તો ગામના જે મૃત્યુનું જોખમ છે નીકળી જશે જીવન એક વખત આપે છે ભગવાન એ બીજી વખત મળવાનું નથી ટાકો તો પાછો ગવર્મેન્ટ બીજા સારી આવશે તો પણ બનાવી આપશે જેથી લોકોના જીવ ન જાય એના જીવના જોખમ માટે સેફ્ટી માટે ટાકો કાઢી નાખે અને અત્યારે જગ્યા સારી કરી તો સારી વાત છે મેહુલભાઈ ઉતારી ઉતારી લેવા માટે પણ એક કામગીરી અથવા તો ગ્રામ પંચાયત દ્વારા રજૂઆતો થઈ ચૂકેલી છે આપના તરફથી શું કામગીરી છે આ પાણી આ બંને ટાંકી અમરનગર અને મંડલિકપુરની પાણી પુરવઠા બોર્ડ હસ્તક હોવાથી અમે પાણી પુરવઠા બોર્ડને આ ટાંકીનું વેલ્યુએશન સર્ટિફિકેટ કાઢવા માટે જાણ કરેલ છે અને પાણી પુરવઠા બોર્ડ દ્વારા વેલ્યુએશન સર્ટિફિકેટ આવ્યા બાદ ગ્રામે ગ્રામ પંચાયતને તેની હરાજીની હરાજીની તારીખ નક્કી કરીને જાહેર બોલી એક ઓપન અને પારદર્શક રીતે હરાજી થાય તે રીતે તેને પાડવા માટેની પ્રોસેસની જાણ કરીશું અને આ એક ટાંકી જેનું બાંધકામ વિશિષ્ટ રીતે થયેલું હોવાથી જ્યારે આ પાડ પાડવાની થાય ત્યારે એક એક્સપર્ટ ટીમને હાજર રાખવી પડે જેનું જે ગ્રામ પંચાયત આયોજન કરવું પડશે આપવામાં આવે છે હજુ પણ એ ટાંકી જે કાર્યરત છે એ પાણીની સપ્લાય ચાલુ છે તો એના વૈકલ્પિક ભાગ રૂપે અને ગામ લોકોને નુકસાન ન થાય તો એના માટે શું આપની તરફથી આવી જો આ માટે અમે ગ્રામ પંચાયત ને વૈકલ્પિક વ્યવસ્થા કે જ્યાં જ્યારે આપણે ટાંકીને પાડી શકીએ તે દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા કરી શકીએ તે માટે એક જગ્યા શોધવા માટેનું જાણ કરેલ છે નિલેશ મારુ કે ન્યૂઝ જેતપુર